વિદ્યાર્થી મિત્રો આપણે જોયું હતું કે લાસ્ટ વિડીયોમાં કે જેમ કે પાઠની શરૂઆત થાય છે મિસિસ ચાવલા એન્ટ્રી લે છે ક્લાસમાં કોલાહલ હોય છે બધા વિદ્યાર્થીઓ મિસિસ ચાવલાનો વિરોધ કરે છે ભણવાનો અને જણાવે છે કે એવો કંઈક બીજું કંઈક એન્ટરટેનમેન્ટ કરવા ઈચ્છે છે અથવા તો પિકનિક જવા ઈચ્છે છે એવી બાબત જણાવે છે ક્લાસના બધા વિદ્યાર્થીઓ એક જ ફેવરમાં હોય છે પીએને છોડીને પિયા જે એક એવી છોકરી છે જે મેડમના જણાવ્યા મુજબ ડોમેસ્ટિક એનિમલ પર ચર્ચા કરવા તૈયાર છે બાકીના બધા વિરોધમાં હોય છે તો શું બને છે વિદ્યાર્થી મિત્રો તો પિયાને કહે છે કે પિયા શટ અપ યોર માઉથ પિયા તું શાંતિ રાખ એનિમલ એક્સપર્ટ ન બન આ રીતે આપણે જોયું છે વિદ્યાર્થી મિત્રો પછી શિક્ષિકાબેન જે હોય છે એવું જણાવે છે કે ના આપણે એના પર ચર્ચા કરીશું પછી બધા વિદ્યાર્થીઓ સંમત થાય છે અને ક્ષમા નામની છોકરીથી સ્ટાર્ટિંગ કરવામાં આવે છે ક્ષમા નામની જે છોકરી છે તેને પૂછવામાં આવે છે કે તમારા પાસે કયું એ છે તો એ જણાવે છે કે એના પાસે ઘણા બધા વિદ્યાર્થીઓ આવી ગયા છે અને એમના પાસે અંગોરા નામના સસલા છે એની ટ્વિન્સ છે અને તે ખૂબ જ સુંદર છે અને તેઓ લાંબી અને લાંબી પોચી રૂવાટી હોય છે એમની અને તેમનું જે સ્વેટર તેમનામાંથી તેમના રૂવાટીમાંથી સ્વેટર બનાવવાનું કહે છે અને લોકો એના એટલા માટે એને ઉછેર કરે છે એ આપણે જોયું છે પછી જે રોહન નામનો જે છોકરો છે એને પૂછવામાં આવે છે તો એ કહે છે કે એના પાસે ખૂંખાર કૂતરો છે જેને રોટ વ્હીલર કહે છે તેનું નામ કિલાર છે અને તે ભયંકર છે અને એ પણ જાણી છે બતાવવામાં આવે છે કે તાલીમ આપેલો હોય છે તે આરામમાંથી કોઈને પણ કરડી લેતો નથી તો એના પછી વિદ્યાર્થીઓ જે છે એ કહે છે કે બીજો એક વિદ્યાર્થી છે એના પાસે પર્શિયન બિલાડી છે અને તેઓ દુર્લભ છે તે તેને રોજ અપ કરવું પડે છે તેનું નામ સિલ્વર અને ગોલ્ડ છે એમ આપણે બાકી બાબતો જોઈ છે વિદ્યાર્થી મિત્રો એના પછી આપણે વાત સાંભળીએ છીએ કે પિયા પાસે જે પાલતુ પ્રાણી છે એના વિશેની વાત કરવામાં આવે છે પિયાને બધા પૂછે છે કે તો બધા વિદ્યાર્થીઓ એક જ સુરમાં બોલવા માંડે છે પિયા પિયા કરીને અને પિયા બહુ શાંતિથી બોલે છે ધીમે રહીને બોલે છે અને તો બધા વિદ્યાર્થીઓ જે છે એ વાત કરે છે પિયાને બોલવાની વાત કરે છે પિયા એક એનિમલ એક્સપર્ટ છે અને સૌથી શ્રેષ્ઠ પ્રાણી એના પાસે છે એવી વાત કરે છે પછી તેની પાસે એક કૂતરો છે એવો એક વિદ્યાર્થી જણાવે છે કે તે ઘરડો છે અને એ શેરીમાં જેમ તેમ જ ફરે છે તે માંડ માંડ ચાલી શકે છે એવું એ જણાવે છે એ બધા એની મજાક ઉડાવે છે અને વિદ્યાર્થીઓ કહે છે કે ખરેખર કૂતરો છે કે એક વરુ છે એ પ્રમાણેની વાત કરતા હોય છે ચારે બાજુથી મજાક ઉડવાની શરૂઆત થઈ જાય છે અને પછી વિદ્યાર્થી કહે છે કે એક સરસ મજાનું એક્સાઇટિંગ એનિમલ પ્રાણી એના પાસે છે તો પિયા બહુ જ ધીમેથી બોલે છે વિદ્યાર્થી મિત્રો પછી બધા વિદ્યાર્થીઓ જણાવે છે કે જરા મોટેથી બોલો મોટેથી બોલો અમને સંભળાતું નથી હવે શિક્ષિકાબેન કહે છે કે પિયાને કે શરૂ કરો પિયા તમારા પાસે જે પાલતું પ્રાણી છે એના વિશે સાંભળો અમને ગમશે હવે પિયા એક ઊંડો શ્વાસ લે છે અને એ બોલવાની શરૂઆત કરે છે વિદ્યાર્થી મિત્રો આપણે અહીં સુધી એ જોયું હતું હવે આપણે આગળ જોઈએ છીએ એ કહે છે કે તેના પાસે એક વાંદરો છે ઓ અ મંકી ગોસ્ટ ધેટ ઇઝ અ કુલ મેન સી ઇઝ કુલ જનરલી એક્સપ્રેશન ઓફ એડમા એડમાયરેશન એન્ડવી સામાન્યપણે આ પ્રમાણે ઠેકળી પણ થતી હોય છે અને પ્રશંસા પણ કરવામાં આવતી હોય છે ચિલ્ડ્રન કે ટીચર સેસ ચિલ્ડ્રન ચિલ્ડ્રન લેટર સ્પીક ગોન પિયા ને કહે છે કે બાળકો એમને બોલવા દો પિયા શેસ યસ યા ઓકે દેટ્સ ઇટ आई हेव अ गोट मंकी सो आई केन आई सो केन आई गो नाउ मारा पास एक वंदरो स्टार्ट करूडंट फाइव सेज कम ऑन टेलस सम मोर अनयूजल पेट एंड डू टेलस मोर अबाउट हम पीए के एक के पांचमी दर्दी के हमें तमरा पास जो पेट है विषय कहीं अमने महती आप पी एकेस स्टूडंट वन सो क्यूट स्टूडंट टू

अ कपूचन मंकी इट इज फ्रॉम साउथ अमेरिका इट इज क्वाइट रेयर स्टूडेंट फोर सेस वेर डीड यू गेट इट हमें पीआ जॉब आपे कि कपूचन मंकी है साउथ अमेरिका में लाला है ये बहुजा जब मिले चौथो विद्यार्थी तम क्या लाया छो तो पिया जॉब आपे मै अंकल बॉट हर इन चीली ही इज एनिमल स्पेशलिस्ट एंड शो ही गोट हर એ જવાબ આપે છે કે તેના જે અંકલ છે તે ચીલીમાંથી એને ખરીદી લાવ્યા છે અને તે શું છે તો એનિમલ સ્પેશિયાલિસ્ટ છે સ્ટુડન્ટ્સ વાવ ઓસમ બધા વિદ્યાર્થી કહે છે વાહ કેટલું સરસ હાઉ ઓલ્ડ ઇઝ શી તે એની એજ કેટલી છે હાઉ લોંગ હેવ યુ હેડ હાર એ તમારા પાસે ક્યારથી છે वोट डस शी ईट शू खाए छे, वोट डस शी वी आर शू जमे सॉरी वोट डस शी वी आर शू पेरे छे। टीचर सेस, चिल्ड्रन चिल्ड्रन काम डाउन काम डाउन प्लीज अदरवाइज आई विल हैव टू गिव यू अ टास्क हमें शिक्षिका बेन जाना कि शांत था अं विद्यार्थी मित्रों काम डाउन काम डाम एट शांत हो વિદ્યાર્થીઓ તમે શાંત થાઓ અન્યથા મારે તમને કોઈ અન્ય વર્ક આપવું પડશે એટઝ દે આર ઇમિજિયેટલી ક્વાઇટ અને આવું સાંભળતા સાથે બધા વિદ્યાર્થીઓ શાંત થઈ જાય છે સ્ટુડન્ટ ફાઇવ યા ગેટ સમ ફોટોસ એન્ડ ઓલ પાંચમો વિદ્યાર્થી જણાવે છે કે પક્કા ચોક્કસ એમના પાસેથી અમુક ફોટોસ મેળવો અને જે અન્ય બાબત જરૂરી લાગે છે એ પણ મેળવું હવે વિદ્યાર્થી મિત્રો તમે જોશો અહીં ફોટોસ આ બહુવચન છે ફોટો અને તેનું બહુવચન ફોટોસ થાય છે એ જ પ્રત્યે લાગેલો છે સામાન્ય પણ એવો નિયમ છે કે જ્યારે છેલ્લો અક્ષર ઓવેલ હોય અર્થાત ઓ હોય અને એના આગળનો શબ્દ કોન્સોનન્ટ હોય તો એને જ્યારે બહુવચન કરવામાં આવે તો એને એસ લગાડીને બહુવચન કરવામાં આવતું હોય છે પરંતુ અહીં ફોટોસ આ એક્સેપ્શનલ છે तो आ बाबत ती याद रखो तो आ बहुवचन एक्सेप्शनल रूप चेक रूप है स्टूडेंट सिक्स वाई फोटोस वाई कांट प्रिया ब्रिंग द मंकी टू क्लास फोटोस शा शू प्रिया ला ना शके क्लास में लई आधे योग्य हे स्टूडेंट्स મેમ 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 ટેલ હર ટુ બ્રિંગ ધ મંકી ટુ ક્લાસ હવે બધા વિદ્યાર્થીઓનો આગ્રહ ચાલુ થઈ જાય છે કે મેડમ પિયાને કહો કે એવો એ મંકીને એના સાથે ક્લાસમાં લઈ આવે યસ યસ લાઈક અ શો એન્ડ ટેલ પ્લીઝ મેમ અને બધા જ વિદ્યાર્થીઓ કહેવા માંડે છે અને જાણે કે એ પ્રકારનો શો થઈ ગયો બ્રિંગ ધ મંકી ટુ ક્લાસ નો પિયા પછી બધા વિદ્યાર્થીઓ જાણે પિયાની મજા લેતા હોય એ પ્રમાણે એ કહે છે કે બ્રિંગ ધ મંકી ટુ ક્લાસ નો પિયા કે પિયાને કહે છે કે એ ક્લાસમાં લઈ આવે ચાલશે ને પિયા એવી વાત કરે છે ટીચર ઓલ રાઇટ ઓલ રાઇટ આઈ વિલ આસ્ક ધ પ્રિન્સિપલ ફોર સ્પેશિયલ પરમિશન બેલ રિંગ્સ ઇટ ઇઝ અ રિસેસ ટાઈમ અને હવે શું થાય છે વિદ્યાર્થી મિત્રો શિક્ષિકાબેન કહે છે કે ઠીક છે કે આ બાબતની પરમિશન હું પ્રિન્સિપાલ પાસેથી પ્રિન્સિપાલ સાહેબ પાસેથી પરમિશન લઈશ પરવાનગી લઈશ અને પછી તમને કહીશ બેલ રિંગ્સ ઇટ ઇઝ અ રિસેસ ટાઈમ અને હવે શું થાય છે વિદ્યાર્થી મિત્રો બેલ પડે છે અને આ શું થાય છે આ રિસેસનો સમય થઈ જાય છે ક્ષમા સેસ બિયા હે પિયા ધ પ્રિન્સિપલ ઇઝ કોલિંગ યુ શમા નામની છોકરી કે છે પિયાને કે પિયા તને પ્રિન્સિપલ સાહેબ બોલાવી રહ્યા છે પીએસ એસ વોટ વાય વોટ હેવ આઈ ડન હવે પિયા એકદમ જ આશ્ચર્ય મુકાઈ જાય છે અને પ્રશ્ન પૂછે છે કે શું શા માટે અને મેં શું કર્યું છે તો મને પ્રિન્સિપલ સાહેબે બોલાવે છે એન્ટર ધ પ્રિન્સિપલ प्रिंसिपल साहेब ની એન્ટ્રી થાય છે ઈ કોલ્સ પિયા પિયા ને બોલાવા છે સી ગોઝ ટુ Him ટ્રીમ્બલિંગ પિયા એમના પાસે દુર્ઝારી પામતા આગળ પોચે છે ટ્રીમ્બલિંગ એટલે કે દુર્ઝારી તો પિયા દૃષ્ટિ દૃતી એમના પાસે જાય છે प्रिंसिपल આ યસ પિયા યોર ટીચર हैज जस्ट इन्फॉर्म मी दैट यू हैव अ डिलाइटફુલ મંકી ધીસ ઇઝ जस्ट વન્ડરફુલ હવે प्रिंसिपल સાહેબ જણાવે છે કે તારી જે શિક્ષિકા છે પિયા તેમણે મને હમણાં જસ્ટ જણાવ્યું છે કે તમારા પાસે બહુ આનંદ બહુ સરસ મજાનો એક મંકી છે અદ્ભુત મંકી છે આઈ થિંક ઇટ વુડ બી અ વન્ડરફુલ આઈડિયા ટુ બ્રિંગ યો યુ યોર મંકી ટુ સ્કૂલ અને આચાર્ય સાહેબ કહે છે કે મને એવું લાગે છે કે આ બહુ જ સારું રહેશે કે જો તમારા પાસે જે મંકી છે તે તમે સ્કૂલમાં લઈ આવશો તો વોટ ડીડ યુ સે હર નેમ વોઝ જર્મન મસાલા હા શું કહો છો તમે આના બાબતમાં તમારું શું માનવું છે શું તેનું નામ જર્મન મસાલા એવું કંઈ છે ગરમ મસાલા એવું કંઈ છે પિયા પપ પેપર હવે પિયા કે છે કે પેપર વિદ્યાર્થી મિત્રો આપણે અહીં સુધી આપણે જોવાના છે હવે નેક્સ્ટ વિડીયોમાં આપણે આ યુનિટના નેક્સ્ટ બાબત આપણે જોઈશું ત્યાં સુધી જો તમને નહીં કંઈ સમજાવવા પડી હશે તો પ્લીઝ પૂછશો રિંગ કરશો અથવા તો કમેન્ટ બોક્સમાં બોક્સમાં જણાવશો થેન્ક યુ